लेक्चर पे चैप्टर एक सूचकांक स्वाध्याय पॉइंट एक बराबर से अगला आपका मित्र रकम जो है तो आखा नंबर एक में एक शहर ना काम कारखाना में काम करता कामदारों ने जूतनी वर्ष 2008 की 2015 दरमियान दैनिक सरेराश वेतन अंगे की माहिती नीचे मुजब है। लेकिन आपने 2008 की 2015 सुधी में आपने रकम आता है बराबर वर्ष 2008 की 2015 सुधी તે પરથી એક અચળાધાની રીતે એમાં 18 વર્ષ લગાવી છે મિત્રો 2008 આપણે મીડિયા 2015 કોલમ બનાવી રહ્યા છે કે આપણે આ જે વેતન છે વેતન અહીં લખી નાખશું ત્યાર પછી 18 વર્ષ જે છે એ 2008 18 વર્ષ તરીકે લઈને આપણે અહીં ગણતરી કરશું ત્યાર પછી બીજી વિશે પારંપરિક આધાર રીતે એ આપણે અહીં ગણતરી કરશું બીજી છે વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ 18 વર્ષ લઈ વેતન લઈ અચળાધાની રીતે સૂચકાંક આપણે ગણતરી અહીંયા છે એ રીતે વસ્તુ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે અહીંથી જવાબ પ્રશ્ન થઈ છે ત્યાં પહેલા આપણે વર્ષ ને એ બધી કોલમ મે ગણી રાખ્યું છે અગાઉ બરાબર ત્યાં પછી દૈનિક સરેરાશ વેતન છે આપણે મૂકી દઈએ મિત્રો જે રકમ આપી છે એટલે પહેલા 273 ત્યાર પછી 284 ત્યાર પછી 289 293 297 ત્યાર પછી 313 328 ==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 
બરોબર છે 18 2008 એટલે આપણે પી 0 આમાં ફિક્સ થઈ ગયો કે છેદમાં જે રકમ મૂકવાની છે એ 275 દરેકમાં મૂકવાની થશે બરોબર તો હવે આપણે ગણતરી કરીએ તો P1 એટલે કે જે વર્ષની ગણતરી કરતા હોય એ તમારું P1 થશે ચાલુ વર્ષ થશે 275 એને ભાગ્યા 18 વર્ષનું થશે પી 0 એ પણ એનું ઈ જ થશે કારણ કે 2000 આપણે 18 વર્ષ લેવાનું છે 275 છેદમાં 275 એને ગુણીએ આપણે 100 કરીશું બરોબર છે પણ અહીંયા આવશે 100 ગુણાકાર ભાગાકાર ફરતે એક્સપોનેન્ટ કરીએ એટલે 100 થશે ત્યાર પછી આપણે બીજી વાત કરીએ 2009 ની ગણતરી કરીએ તો P1 આપણે 284 લખીશું જે વર્ષ આપણે ગણતરી કરતા હોય એ આપણું ચાલુ વર્ષ એટલે 284 ભાગ્યા 18 વર્ષ તો 2008 જ છે આમાં એટલે 275 લેવાના એને ગુણ્યા 100 એટલે આનો જવાબ આવશે આપણે 284 ભાગ્યા 275 એને ગુણ્યા 100 કરશું એટલે આવશે 103.27 બરોબર ત્યાર પછી 2010 ની ગણતરી કરીએ તો 289 ભાગ્યા 275 એને ગુણ્યા 100 કરશું જવાબ આવશે 289 ભાગ્યા 275 એને ગુણ્યા 100 275 એને ગુણ્યા 100 કરશું 203 ભાગ્યા 275 ગુણ્યા 100 થશે 106.54 છે એટલે 106.54 છે એને ગુણ્યા 55 બરોબર એક આ ગુણ્યા કરશો ત્યાર પછી 2012 ની ગણતરી કરીએ તો 297 ભાગ્યા 275 એને ગુણ્યા 100 કરશું 113 ભાગ્યા 275 ત્યાર પછી
तो मित्रों आ तो आप परंपर खाता रीते बराबर परंपर खाता रेट में कितो फेर है अचल मन परंपरिक में तो कि आप आधार वर्ष से 275 आप फिक्स लाइफ जो कीधु आंदर आधार वर्ष तारीख में जो बदलती बराबर से छेद में आप जो रकम मूकान से बदलती कई रकम छेद में आवश्य क्योंकि आ वर्ष में रेखा था तो आज भाव है एना एक छेद ऊपर भाव हो छेद में मूकवा गुणिया शो करवा लाभदायक परंपर खाता रीते सूचक आप बराबर हम त्यार पीछे तीज रीत है सरेराश जत्थो लेवा बराबर ₹200 300 जत्था सरेराश बराबर जय 301 आई लाभ ने आधार वर्ष लाई सूचक बराबर आप आधार वर्ष लिया बदा क्षेत्र में आप कितने मूकशो 301 ये आपको फिक्स रहे बराबर तो आप जैसे किमत मूकी थी 275 भाईगा 301 इन्हें गुणिया જે જવાબ કે છે કે નંબર કરવા છો કેલ્ક્યુલેશન ક્યાં ક્યાં રહેવાની 2009 નો ભાવ 284 છેદ માં 301 એને ગુણ્યા 100 કરશો ત્યાર પછી 2010 નો ભાવ 289 છેદ માં 301 એને ગુણ્યા 100 ત્યાર પછી 2011 નો 293 ભાગ્યા 301 એને ગુણ્યા 100 ત્યાર પછી 297 ભાગ્યા 301 એને ગુણ્યા 100 ત્યાર પછી 313 ભાગ્યા 301 એને ગુણ્યા 100 ત્યાર પછી 348 ભાગ્યા 301 એને ગુણ્યા 100 ત્યાર પછી 345 94.35 ત્યાર પછી 289 ભાગ્યા 301 ગુણ્યા 100 કરશો તો આપણે 96.01 ત્યાર પછી 293 ભાગ્યા 301 એને ગુણ્યા 100 કરશો તો 97.34 ત્યાર પછી 297 ભાગ્યા 301 એને ગુણ્યા 100 કરશો તો 98.67 ત્યાર પછી 313 ભાગ્યા 301 એને ગુણ્યા 100 કરશો તો 103.98 ત્યાર પછી 328 ભાગ્યા 301 એને ગુણ્યા 100 કરશો તો 108.97 ત્યાર પછી 345 ભાગ્યા 301 એને ગુણ્યા 100 કરશો તો આવશે 114.19 બોર્ડ ની પરીક્ષામાં મિત્રો ખાસ બોર્ડ ની પરીક્ષામાં આ ત્રણ રીત એક સાથે પૂછાઈ શકવાની શક્યતા બહુ ઓછી
લગભગ નહીવત છે, બરોબર છે. પણ ત્રણ માંથી કોઈ પણ એક રીતે લોકો પૂછી શકે, કા અચળ આધારે રીતે પૂછે, કા પરંપરા રીતે પૂછે, અને કા સરકાર જથ્થાના આધારે પણ પૂછી શકે, બરોબર. એટલે આપણે આ ત્રણ ત્રણ રીત માંથી કોઈ પણ રીત તમારે આવે એટલે આપણે રીત યાદ રાખવાની છે, દાખલ એ રકમ યાદ રાખવાની નથી, બરોબર છે. એટલે આપણે આશા રાખીએ છીએ કે આ દાખલો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે, બરોબર. હવે આગળ દાખલ પર પાછળ વધશું.